લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. વરસાદના કારણે વડોદરાની હાલત ખસ્તા થઈ છે. સ્માર્ટ સિટીના નામે કરેલા કરોડો રૂપિયા જાણે વરસાદમાં ધોવાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં ઠેર ઠેર ઉબડખાબડ રસ્તા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે. બીજી તરફ ભારદારી વાહનો રસ્તામાં ખોંપી જવાના બનાવ સામે બની રહ્યા છે. આજરોજ આજવા રોડ પર વધુ એક ડમ્પર ફસાતા તંત્રની લાલ્યાવાડી છતી થઈ છે. શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ પાલિકાના સ્માર્ટ રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. ઠેર ઠેર કાદવ કીચડ અને ઉબડખાબડ રસ્તા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે. નાના મોટા અકસ્માતોનો સિલસિલો પણ જાણવા મળી રહ્યો છે. વરસાદે પાલિકાના સ્માર્ટ રસ્તાઓની કામગીરીની પોલ ખોલી નાખી છે. પરિણામે કાદવ અને કીચડની સમસ્યા તો ઉદ્ભવી જ છે. વડોદરામાં જે ઝડપથી રસ્તાનું નિર્માણ કરવામાં આવે છે તેનાથી બમણી ઝડપથી તો ખોદકામની પ્રક્રિયા પણ થતી હોય છે, તો બીજી તરફ ભારદારી વાહનો રસ્તામાં ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન આજે વધુ એક ઘટના સામે આવી હતી. આજવા રોડ ઉપર આવેલા દત્તનગર પાસે ડમ્પર રસ્તા ઉપર ખૂંપી જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. આમ ચોમાસાની ઋતુની શરૂઆતની સાથે સાથે વડોદરા શહેરમાં રસ્તા બેસી જવાના અને ભૂવા પડવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. આજે કઈ જગ્યા છે, શું છે? કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટીનો આ પૂર્વ વિસ્તાર છે. આજવા રોડ ઉપર આવેલ દત્તનગર, ચામુંડાનગર અને સયાજી પાર્ક સોસાયટીનો આ ભાગ છે, જ્યાં થોડાક જ સમય એટલે કે પહેલા માત્ર એક દોઢ મહિના પહેલા જ અહીંયા એક વરસાદી કાંસનું કામ કરવામાં આવ્યું, પરંતુ કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશનના મિલીજુલી સરકારના કારણે એકદમ થર્ડક્લાસ અને એકદમ ખરાબ પ્રકારની કામગીરી જો કરતા હોય એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આજે કોર્પોરેશનની ગાડી જ આ ખાડામાં ફસાઈ હતી. એનો મતલબ સ્પષ્ટ છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માત્ર પોતાના ખિસ્સા ભરવામાં માને છે. એમને કયો પ્રકારની કામગીરી થાય છે અને એ કામગીરી બરાબર છે કે નહીં એ જાણવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, અને એમની ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ કોઈ પણ પ્રકારનો અંકુશ નથી, જેના કારણે છાસવારે આ પ્રકારની ગાડીઓ પૂર્વ વિસ્તારમાં ફસાય છે. થોડા સમય પહેલા પણ આજવા રોડ ઉપર ફસાઈ હતી. સરદાર એસ્ટેટ પાસે પણ આવી પ્રકારની ગાડીઓ ફસાય છે, જેનાથી સ્પષ્ટ લાગે છે કે માત્ર તકલાદી કામ કરી પોતાના ખિસ્સા ભરવામાં માહિર આ કોન્ટ્રાક્ટરોની ઉપર કોર્પોરેશનના અધિકારીઓનો કોઈ અંકુશ નથી, અને એના કારણે પૂર્વ વિસ્તારના લોકોને સહન કરવું પડે છે. તેજસ બ્રહ્મભટ્ટ, વડોદરા શહેર શિવસેના ઉપપ્રમુખ.